આજી રાજ્યસભા 40 કલાક ફટાફટ ખબરો સાથે હું છું આપની સાથે દીક્ષિતા. શરૂઆત કરીએ આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે. અમિત શાહ 3 દિવસ ગુજરાતમાં રહેશે. સોમવારે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. રોડ શો અને સ્ટેડિયમની તૈયારીઓનું નિરીક્ષણ કરશે શાહ. એક દિવસ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અમદાવાદ. મોટેરા સ્ટેડિયમ લાઇટિંગથી શણગારીને કરાયું તૈયાર. ટ્રમ્પ મોદીના સ્વાગત માટે લોકો છે તૈયાર. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સાંઈરામ દવેને મળ્યું આમંત્રણ. 24 કલાક સાથે સાંઈરામ દવે કરી ખાસ વાતચીત. સાંઈરામ દવે કહ્યું કે નિમંત્રણ મળ્યું તે મારા માટે આનંદની વાત છે. મોકો મળશે તો ગુજરાતી ચારણ મારું ગુજરાત ગીત ગાઈશ. વ્હાઇટ હાઉસમાં ડાયરો કરવો મારું સ્વપ્ન હતું. ત્યારે પીએમ મોદી વ્હાઇટ હાઉસને અમદાવાદ લાવી રહ્યા છે. સાંઈરામ દવેએ 24 કલાક સાથે કરી વાત. સાથે જ કહ્યું કે 22 વર્ષની કારકિર્દીમાં હું ટ્રેક્ટરથી ટ્રમ્પ સુધી પહોંચીશ. મોટેરા સ્ટેડિયમ સુધી તમામ લોકોએ બસમાં આવવાનું હોવાથી રાજ્યના ટોચના ઉદ્યોગપતિઓની નારાજગી. ટ્રમ્પના કાર્યક્રમમાં બસમાં બેસી સ્ટેડિયમ આવવા રાજ્યના ઉદ્યોગપતિઓએ ના પાડી, જેથી સમારોહમાં નાના મોટા ઉદ્યોગ સાહસિકોથી બેઠકો ભરાશે. 24મીના અમદાવાદમાં ટ્રમ્પના આગમનને લઈને બોલીવુડના જાણીતા ગાયક કલાકાર કૈલાશ ખેર પરફોર્મ કરશે. બાહુબલી ફિલ્મ જય જયકારના ગીત પર કાર્યક્રમમાં શરૂઆત કરશે અને અડગ બમ બમ લહેરીના ગીતથી સમાપ્તિ કરશે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમ પર ભારતના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ કર્યું ટ્વીટ. રોહિત શર્માએ નવા સ્ટેડિયમમાં રમવા માટે ઉત્સુકતા બતાવતું ટ્વીટ કર્યું. ઘોઘા દહેજ વચ્ચેની રોપેક્સ ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરીથી શરૂ કરાશે. ચોમાસામાં ભારે વરસાદને કારણે દહેજ તરફ સ્લેટિંગ વધુ થતા રોપેક્સ ફેરી સર્વિસ બંધ કરાઈ હતી. દરિયામાં મોજાના ઉછાળા ન હોવાથી 24મીથી ફેરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો. સુરતમાં કુબેરજી ગ્રુપના પાર્ટનર જયંતી પટેલને આવ્યો એટેક. આઈટીએ દરોડા પાડી રૂપિયા 140 કરોડની એન્ટ્રીના લીધા છે સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ દરમિયાન જયંતી પટેલને આવ્યો એટેક. સુરતમાં કુબેરજી ગ્રુપના પાર્ટનર જયંતી પટેલને એટેક આવતા આઈટી દબાણ કરી 6 કલાક પૂછપરછ કરતું હોવાનો કર્યો આરોપ. એટેક આવતા જયંતી પટેલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. કચ્છમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસનો મામલો લેઉવા પટેલ સમાજના મોપીને અજાણ્યા શખ્સે આપી ધમકી. શખ્સો ધમકી આપે કે સંતો સામે કેમ બોલ્યા, તારા કટકા કરી નાખીશું. આરઆર પટેલે અજાણ્યા શખ્સ સામે આઈજી કચેરીને અરજી કરી. મોરબીની પીઓબીમાંથી 6.44 લાખ રૂપિયાની લૂંટનો મામલો. 6 માંથી 4ની પોલીસે કરી ધરપકડ. 4 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર. અનેક ગુનાઓમાં આરોપીઓની સંડોવણી હોવાની આશંકાઓ. ભાવનગરના મહુવામાં માલણ દરીમાં પુલ પર બે બાઇક સામસામે અથડાતા અકસ્માત ઘટનામાં એકનું કમકમાટી ભર્યું મોત. ઘટનાના પગલે પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં હજીરા ઇચ્છાપુર રોડ પર સીએનજી કારમાં લાગી આગ. અચાનક કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. આગમાં કોઈ પ્રકારની જાનહાની નહીં. જમ્મુ કાશ્મીરના અનંતનાગના બિજબહેરા વિસ્તારમાં રાત્રિના સુરક્ષા બળો અને આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું. ફાયરિંગમાં લશ્કરે તૈયબાના 2 આતંકી ઠાર મરાયા. પોલીસે આતંકવાદીઓ પાસેથી હથિયાર અને દારૂગોળા ઝડપી પાડ્યા. ચીન સહિત વિશ્વભરમાં કોરોનાને લીધે ભયનો માહોલ. અલગ અલગ જેલમાં બંધ 500 કેદીઓએ કોરોના વાયરસના લક્ષણની પુષ્ટિ થઈ તો દર્દીઓની વધતી સંખ્યાને જોતા 19 નવી શિફ્ટિંગ હોસ્પિટલ ખોલવાનો નિર્ણય કર્યો. તમામ હોસ્પિટલ 25 તારીખ સુધીમાં તૈયાર થશે. તેની ક્ષમતા 30,000 બેડની રહેશે. આયુષ્માન ખુરાનાની શુભમંગલ. જ્યાદા સાવધાનની નોંધ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે લીધી. ટ્રમ્પે એલજીબીટીના એક્ટિવિસ્ટના ટ્વીટને રીટ્વીટ કરી ભારતીય ફિલ્મને ગ્રેટ કહી. સલમાન ખાન તેની અપકમિંગ ફિલ્મમાં સ્ટ્રીક પોલીસના રોલમાં જોવા મળશે. ફિલ્મનું ટાઇટલ હજુ નક્કી નથી થયું. ફિલ્મમાં તેની સાથે આયુષ શર્મા પણ સ્ટારકાસ્ટમાં સામેલ. ફિલ્મમાં આયુષ નોર્થ ઇન્ડિયન ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લવયાત્રી ફિલ્મ ડિરેક્ટ અભિરાજ મીનાવાલા ડિરેક્ટ કરશે. પ્રિયંકા ચોપરા ઓશુના ખાસ ગણાતા માં આનંદ શીલા પર બાયોપિક પર કામ કરી રહી છે. આ કોન્ટ્રોવર્સિયલ કેરેક્ટરને બાયોપિકને પ્રિયંકા કો પ્રોડ્યુસ પણ કરવાની. ફિલ્મનું નામ શીલા રાખવામાં આવ્યું છે અને તે ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર રિલીઝ થશે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની યશ કલગીમાં વધુ એક ઉમેરો. સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમમાં દેશનું પહેલું ગ્રીન સ્ટેડિયમ બન્યું. સ્ટેડિયમને ગ્રીન સ્ટેડિયમનું બિરુદ મળ્યું. ટ્રાફિક પોલીસે વધુ 2 રસ્તાઓ ડાયવર્ઝન આપ્યા. અગાઉ મોટેરા સ્ટેડિયમને જોડતા 7 રસ્તાઓને અપાયું હતું ડાયવર્ઝન. ટ્રાફિક વિભાગના જીસીપી જેઆર મોથલિયાએ પત્રકાર પરિષદ યોજીને આપી માહિતી. વધુમાં કહ્યું 4 ડીસીપી 7 એસીપી 2500 ટ્રાફિક જવાનો 2000 જેટલા ટીઆરબી જવાનો જવાબદારી સંભાળશે.
પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાતને પગલે તૈયારના ભાગરૂપે પોલીસે સુરક્ષા વ્યવસ્થાનું રિહર્સલ કર્યું. ટ્રમ્પ મોદીના સમગ્ર રૂટ પર કાર્યક્રમ મુજબ રિહર્સલ કરવામાં આવ્યું. રાજ્ય અને કેન્દ્રની સુરક્ષા એજન્સીઓ પણ જોડાય. બંને મહાનુભાવોની મુલાકાતને પગલે અમદાવાદ અભેદ કિલ્લામાં ફેરવાયું. અમદાવાદ એરપોર્ટથી શરૂ કરાયું હતું રિહર્સલ. પોલીસના ગ્રાન્ડ રિહર્સલમાં બીએસએફના સુરક્ષાકર્મીઓ ઊંટ સાથે કાફલામાં જોડાયા. અમેરિકન સુરક્ષા એજન્સીઓ પણ રિહર્સલમાં જોડાઈ. અમેરિકાના રાષ્ટ્રપતિનું નિવેદન ફરી એક વખત બન્યું ચર્ચાનું કેન્દ્ર. અમદાવાદની મુલાકાત પર ટ્રમ્પે કોલોરાડોમાં કર્યો દાવો. ટ્રમ્પે કહ્યું અમદાવાદમાં 1 કરોડ લોકો મારું સ્વાગત કરશે. અગાઉ ટ્રમ્પે 50-70 લાખ લોકો સ્વાગત કરશે તેવો દાવો કર્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતને લઈને આપ્યું નિવેદન. કહ્યું કે હું આવતા સપ્તાહે ભારત આવી રહ્યો છું. અમે ભારત સાથે વેપારની વાત પણ કરીશું. મને નરેન્દ્ર મોદી પસંદ છે ત્યારે હું તેમની સાથે વેપાર વિશે ચર્ચા કરીશ. મોદી અને ટ્રમ્પનો રોડ શો હવે 22 જગ્યાએ 9 કિલોમીટરનો કરાયો. ટ્રમ્પ એરપોર્ટથી કોટેશ્વર થઈને મોટેરા સ્ટેડિયમ જશે. રોડ શોમાં 4 કિલોમીટર ગાંધીનગરમાંથી પસાર થશે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અંદાજે ₹800 કરોડના ખર્ચે તૈયાર થયું. 63 એકરમાં બનેલા સ્ટેડિયમમાં 1,10,000 લોકો એકસાથે બેસીને ક્રિકેટની મજા માણશે. મેઇન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય 2 ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાર્યક્રમ પહેલાની શાનદાર તસવીરો આવી સામે. સ્ટેડિયમ તૈયાર થવા બાદની આ તસવીરો. 24 ફેબ્રુઆરીના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અને રાજ્યના કલાકારો આપશે પરફોર્મન્સ. પાર્થિવ ગોહિલ, સાંઈરામ દવે, કીર્તિદાન કડવી, કિંજલ દવે સહિતના કલાકારો આપશે પરફોર્મન્સ. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન થશે નહીં, માત્ર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જ યોજાશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ કહ્યું કે સ્ટેડિયમનું ઉદઘાટન થશે નહીં. આ કાર્યક્રમ ટ્રમ્પના ભવ્ય સ્વાગત માટે છે. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓને જવા માટે મંત્રીમંડળ વિસ્તારમાંથી એક બસ મૂકવાની કરાઈ વ્યવસ્થા. વિધાનસભાના ભાજપના દંડક પંકજ દેસાઈએ તમામ મંત્રીઓને 23 તારીખે રાત સુધીમાં ગાંધીનગર પહોંચી જવાની આપી સૂચના. મોટેરા સ્ટેડિયમમાં 90થી વધુ સ્ટેન્ડ ઉભા કરાશે જ્યાંથી લોકોને ફૂડ પેકેટો મળી રહેશે. આ સિવાય પણ રોડ શોમાં ઉભા રહેલા લોકો માટે વ્યવસ્થા કરાઈ ખાસ. મોદી અને ટ્રમ્પનો રોડ શો જેમાં 7 એસપી, 2000 પોલીસકર્મી સુરક્ષામાં તૈનાત રહેશે. 4 કિલોમીટરના રોડ શોની જવાબદારી પોલીસકર્મીઓને સોંપાય. પીએમ મોદી અને ટ્રમ્પના આગમન સમયે સ્ટેડિયમના રોડ શોમાં જોડાશે લાખો લોકો. ત્યારે રોડ શો વખતે લોકોને પૂરી શાક, કચોરી અને મોહનથાળનો પાશ્વે નાસ્તો, સાથે તેમના માટે પાણીની પૂરી વ્યવસ્થા કરાઈ. ટ્રમ્પ અને મોદીના આગમન માટે બોલાવેલા લોકો માટે કરાઈ ખાસ વ્યવસ્થા. જાણકારી મુજબ સ્ટેડિયમ જતા પહેલા બસમાં જ લોકોને હળવો નાસ્તો પાશે. નાસ્તામાં ગાંઠિયા, વેફર, બિસ્કીટ અને ફરસી પૂરી આપવામાં આવશે. મોદી અને ટ્રમ્પના સંબોધન પહેલા શરૂ થશે રંગારંગ કાર્યક્રમ જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી રહેશે હાજર. અન્ય ક્રિકેટરો કે કલાકારોના ઉપસ્થિતિ અંગે સ્પષ્ટતા નહીં. મોટેરા સ્ટેડિયમના મેઇન ગ્રાઉન્ડ ઉપરાંત અન્ય 2 ગ્રાઉન્ડ પણ તૈયાર કરાયા. તેમજ જુદા જુદા પ્રકારની 11 પીચ અને 3,000 કાર, 1,000 ટુ વ્હીલર પાર્ક કરી શકાય તે માટે પાર્કિંગની સુવિધા. ઉત્તરપ્રદેશના આગ્રામાં ખેરિયા એરપોર્ટથી તાજમહેલ સુધીના રૂટમાં દિવાલોમાં ચિત્રકામ કરવામાં આવ્યું. ચિત્રોમાં અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના આગમનને લઈને સુવિચારો કરો લખવામાં આવ્યા. ડોનાલ્ડ ટ્રમ્પ 25 તારીખે આગ્રાની મુલાકાત લેશે. રાજકોટમાં ઉકલેટામાં રાજમોતી પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ. અનુસૂચિત જાતિની બાળાઓ સાથે કેવો ભેદભાવ રખાય છે તે દર્શાવતો વિડીયો સામે આવ્યો. બાળાઓ પોતે અનુસૂચિત જાતિની હોવાથી અન્ય શિક્ષકો તેનું અપમાન કરે છે તેની વાત કહી રહી હતી. ભાવનગરમાં વરતેજ તાલુકાના 20-30 ગામોમાં ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળતો નથી. વરતેજ, સોડવતરા, ફરિયાદકા સહિતના ગામોમાં ખેડૂતો માત્ર ચોમાસાના વરસાદના પાણી પર આધાર રાખી ખેતી કરે છે. ખેડૂતો સરકાર પાસે સિંચાઈની સુવિધા આપવાની કરે છે માંગ. જમીનના તળમાં પાણીનો અભાવ છે તો વાડીઓમાં ખાલી ખમ કુવા છે. ગામના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી સિંચાઈના પાણી માટે રજૂઆત કરી રહ્યા છે. ચોમાસામાં માત્ર 1 જ પાક ખેડૂતોને લેવો પડે છે. અરવલીના વાયડના મહિલા ટીડીઓની બદલી થઈ. કાજલ આંબલિયારી, ખેડાના મહુદાના બદલી કરાતા સ્થાનિકોમાં નારાજગી. મહિલા ટીડીઓની કડકાઈથી નારાજ હતા કોન્ટ્રાક્ટરો. કોન્ટ્રાક્ટરોએ ગાંધીનગર સુધી રજૂઆત કરાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું. રાજકોટમાં આજી 2 ડેમમાંથી ગાંડી વેલ દૂર કરવાની કવાયત શરૂ. ડેપ્યુટી કલેક્ટર, સિંચાઈ વિભાગના અધિકારીઓ, ડિઝાસ્ટરના અધિકારીઓ અને બેડીયાર્ડના ચેરમેન ઉપસ્થિત રહ્યા. મશીનની મદદથી ગાંડી વેલ દૂર કરવામાં આવશે. વેલ દૂર કર્યા બાદ દવાનો છંટકાવ કરવામાં આવશે.
राजकोट में सी चौबीस कलाक अहवाल की असर उपलेटा सेवत्रा गा में मुख्य केनाल में पड़ू थू गाबड़ू सी चौबीस कलाके अहवाल प्रसारित करता तंत्र युद्ध धोरणे कामगिरी शुरू करी। राजकोट उपलेटा में खेडूतों टामेटा फेंकीने विरोध शाकभाजीना पूरता भाव न मळता रस्ता पर टामेटा फेंक्या खेडूतों सरकार विरुद्ध लगावे नारा खेडूतों में भारी रोषनी लागणी। खानगी शाळा में ज बाळकोने भणवावा जोईए सरकारी शिक्षण परथी लोकोनो विश्वास उठतो जाय छे। जामनगर में 77 मत विस्तारना भाजपना धारासभ्य राघवजी पटेले खानगी शाळाना एक कार्यक्रम में आप्यु निवेदन। घोघा दहेज वच्चे रोरो फेरी चालती सर्विस थशे शुरू इंडिगो सीवेज कंपनीए फरी करी जाहेरात। ड्रेजिंग की समस्या ने कारण फेरी सर्विस थी थी बंद प्रथम ट्रीप 24 फेब्रुआरी घोघा थी दहेज उपड़े। कच्छना आदिपुरा में इन्कमटेक्स विभाग दरोड़ा चार पेढ़ी में 1.56 करोड़ बेनामी व्यवहारों झड़पाया अलग अलग टीमों द्वारा सर्वे धमधमाट चार पेढ़ी में अंबिका पाटड़िया हेमहीरा गोल्ड और वुड भवानी ज्वेलर्स समावेश। वीजी ठुमरे सीएम रूपाणी ने पीएम मोदी ने लख्य पत्र पाक वीमा में रजियात करने निर्णय अंगे परिपत्र जाहिर करने की मांग खेडूतों ने पाक वीमो पियत के बिनपियत तफावत राख्या वगर चुकवने की मांग करी। जेतपुर भादर केनाल में डूबेला युवकों मृतदेह मिली आयो नगरपालिका तरवैयाओं मृतदेह ने शोधियो मृतक मृतदेह ने पीएम अर्थे जेतपुर सरकारी होस्पिटल खसेड़ायो युवक मित्रों साथ केनाल में नहावा दरमियान बनी थी आ घटना। वावना कोड़वा गा नर्मदा केनाल में अधिकारी पर थे हमला मामले पुलिस फरियाद पांच खेडूतों विरुद्ध मार मार्या की फरियाद चौथार नेस जडा केनाले ऑइल मशीनों बंद करावा जता खेडूतों मार मार्यो हतो पुलिस फरियाद आधार हाथ धरी तपास। भरूचना खेडूतों ने इन्कमटेक्स विभाग की नोटिस 1000 खेडूतों ने नोटिस अपाता रोज खेडूतों इन्कमटेक्स न भरवानो होवा छता अपाय नोटिस नोटिस पाची लेवा मांग खेडूतों की मांग। देश की सामे खराब नजर से जोनाराओं थशे ना सुरसागर तलावनु लोकार्पण करवा आवेला सीएम रूपाणीए देश दुश्मनों ने आप्यो जवाब सीएमए वधुमां कह्युं महादेवना आशीर्वाद राज्य पर वरसे। वडोदरा सुरसागर तलावनु करवामां आवेल लोकार्पण सीएम विजय रूपाणीए तलावनु लोकार्पण कर्युं महाशिवरात्रिनो आ पर्व दिवस सीएमए महाआरती करी हजारों की संख्या में लोग दीवड़ा साथ महाआरती में जोड़ाया। जूनागढ़ भवनाथ मंदिर मेला में अंतिम दिवसे लाखों की संख्या में भक्तों उमटिया कैबिनेट मंत्री जवाहर चावड़ा कुंवरजी बाबड़िया तथा सांसद रमेश धड़ूक राजेश चुडासमा सहित नेताओं महादेव दर्शन कर्या। अमरेली में शिवरात्रि पर्व निमित्ते भांग पीवाना कारण 7 लोगों की तबियत लथड़ी भांगना वधारे पड़ता सेवन ने कारण तमामने सारवार माटे लई जवाया जिला में भांग की असर ने कारण तबियत लथड़वाना 44 केस नोंधाया। मध्यप्रदेश महिला साथ ट्रावेल्स में 2 शख्सों कर्यो दुष्कर्म राणावाव पुलिस बने ड्राइवर ने क्लीनर ने वाहन साथ झड़पी पड़ा पुलिस महिला ने सही सलामत परिवार ने सौंपी। बनासकांठा दांतीवाड़ा में किशन ज्वेलर्स में ग्राहक बनी गठियाओं की चोरी 2.5 लाख रूपया की किमत दागीना भरेलो डब्बो चोरी गठियाओं फरार थी गया दागीना भरेलो डब्बो न भराता वेपारी ने थी जाण सीसीटीवी फूटेज आधार पुलिस हाथ धरी तपास। नाणामंत्री नीतिन पटेल 26 फेब्रुआरी रोज राज्य विधानसभा बजेट रजू करते वेरानी आवक में 42% एसजीएसटी की आवक में 49% की घट जोवा मळी आथी गुजरात सरकार की बजेट मुजबना अंदाज में आवक जावक पर मंदी की असर जोवा मळी शके। मोरबी में डीएवी स्कूल बनवानी जाहेरात टंकारा ने राजकोट की वच्चे बनावाशे डीएवी स्कूल ऋषिवोत्सव में सीएम रूपाणीए करी जाहेरात। अयोध्या में आगामी 2 के 3 मार्चे राम मंदिर ट्रस्ट की मिली सके बैठक बैठक में राम मंदिर निर्माण की तारीख पर थी सके चर्चा ट्रस्ट की बैठक में राम मंदिर निर्माण की पहली ईंट मुकवानी तारीख नक्की कराशे। मुस्लिम भाईओं वर्ष 1947 में पाकिस्तान मोकली देवा जोईता था केन्द्रीय मंत्री गिरिराज सिंह विवाद मतकूड़ो छेड़ायो बिहार पूर्णिमा गिरिराज सिंह विवादित निवेदन की राजकारण गरमायु। केन्द्रीय मंत्री धर्मेन्द्र प्रधान निवेदन रसोई गैस की किमतों में मार्च महीना में थी सके घटाड़ो सतत वधी रहेला भाव योग्य नहीं आंतरराष्ट्रीय मार्केट ने कारण थयो छे भाव वधारो गत सप्ताहे घरेलू गैस की किमत में 144.50 रूपया थयो हतो वधारो। भारत पाकिस्तान वच्चे तनाव भर्या संबंध छे तेवामां भाजपना पूर्व नेता शत्रुघ्न सिन्हाए पाकिस्तान लाहौर में एक लग्न में हाजरी आपी लाहौर बिजनेसमैन पुत्र लग्न में शत्रुघ्न सिन्हाए हाजरी आपी शत्रुघ्न सिन्हाए पाकिस्तान में हाजरी ने कारण विवाद सर्जायो।
जनसंख्या नियंत्रण पर कमलनाथ सरकारे पोताना अधिकारीओने कह्युं के कम से कम एक व्यक्ति नसबंदी करावे, जो आवुं न थाय तो तेओ जबरदस्ती वीआरएस आपी देवामां आवे। आ निवेदनथी सीएम कमलनाथे परत खेंच्युं। मंत्री पीसी शर्माए पण कह्युं के अमे आ सर्क्युल परत लीधुं छे। भारतीय दिल्ली नाणा प्रधान मनीष सिसोदियाए केन्द्रीय नाणा प्रधान निर्मला सीतारमण साथ करी मुलाकात। सिसोदियाए कह्युं के दिल्ली ना विकास बाबते अमारी वच्चे सकारात्मक चर्चा थई। मैं मांग करी छे केन्द्रना कोरोमां दिल्ली ने पण हिस्सो आपवामां आवे। ओडिशाना भुवनेश्वरमां प्रधानमंत्री नरेन्द्र मोदी खेलो इंडिया गेम्सना उद्घाटन समारोहमां हाजर रहेशे। खेलो इंडिया युनिवर्सिटी गेम्स 22 फेब्रुआरीथी 1 मार्च सुधी चालशे। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 અને 25 ભારતની મુલાકાતે છે, ત્યારબાદ મ્યાનમારમાં રાષ્ટ્રપતિ યુવિન મિન્ટ પણ ભારતની મુલાકાતે આવશે। તેઓ તેમની પત્ની સાથે 26 થી 29 તારીખે ભારતની મુલાકાત લેશે। દિલ્હીમાં ભારતીય સેનાના નવા ભવનનું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે ભૂમિપૂજન કર્યું। આ પ્રસંગે તેમની સાથે સેનાના પ્રમુખ નરવાણે પણ હાજર રહ્યા હતા। આશરે 7.5 લાખ ચોરસ મીટરમાં થલ સેના ભવન અને પાર્કિંગ બનાવાશે। આ ભવન 5 વર્ષમાં બનશે। દિલ્હીના આનંદ વિહાર રેલવે સ્ટેશન પર સ્કોટ મશીન એટલે કે ઉઠક બેઠક મશીન મૂકવામાં આવ્યું। આ મશીન સામે જો કોઈ વ્યક્તિ 180 સેકન્ડ 30 ઉઠક બેઠક કરશે તો તેને પ્લેટફોર્મ ટિકિટ ફ્રીમાં મળશે। ફિટ ઇન્ડિયા અંતર્ગત આ મશીન મૂકવામાં આવ્યું। દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતમાં મોહાલીના વૈજ્ઞાનિકોએ કોરોનાનો ઇલાજ શોધ્યો હોવાનો દાવો કર્યો। વૈજ્ઞાનિકોએ વેક્યુમ ક્લિનિંગની એક ટેકનોલોજી વિકસાવી જેનાથી કોરોના વાયરસની અસર દૂર થઈ શકે છે। ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત, ચીનની 5 જેલોમાં 447 કેદીઓને કોરોના લાગુ પડ્યો। દુનિયામાં અત્યાર સુધી કોરોના વાયરસથી 2250 લોકોના મોત થયા। ચીનમાં કોરોના વાયરસ થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે ચીનમાં જ કોરોનાને કારણે મૃત્યુઆંક 2236 પર પહોંચ્યો, જ્યારે 75,000થી વધુ લોકો અસરગ્રસ્ત થયા। તો જાપાનમાં ડાયમંડ પ્રિન્સેસ ક્રુઝમાં 634 કેસ નોંધાયા, જેમાંથી 2 લોકોના મોત। ધ્રાંગધ્રામાં DCW કંપનીના કામદારો ઉતરશે હડતાલ પર। કોન્ટ્રાક્ટના કામદારોએ કાયમી ભરતી કરવાની માંગ કરી। અન્યાય અટકાવવા કામદારો લડાઈ લડવાના મૂડમાં। શામળાજી હાઈવે પર ચક્કાજામ, ટ્રાફિક જામથી હાઈવે પર 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી। હાઈવેના વિસ્તૃતિકરણથી થાય છે ટ્રાફિક જામ। જામનગરમાં મહાશિવરાત્રિના દિવસે ડીપી રોડના કપાતનો કરાયો વિરોધ। ડીપી કપાતમાં 500થી વધુ પરિવારના મકાન આવે છે, ત્યારે ડીપી કપાત સમિતિએ ભગવાનની પૂજા કરી અને તંત્રને સદબુદ્ધિ આપે તે માટે વિશાળ રેલી કાઢી। પાલનપુરમાં બાળકીનું રહસ્યમય મોત, માતાએ પતિ અને તેની સાથે ફરાર યુવતી પર કર્યા આક્ષેપો। બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ ખસેડાયો। પાટણના સમીના મુબારકપુર ગામે ખેડૂતોની હત્યા, તેષ્ણ હત્યાના ગામારની હત્યા, અંગત અદાવતમાં હત્યા કર્યા હોવાનું સામે આવ્યું। પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડીને હાથ ધરી કાર્યવાહી। પાલનપુરના સોનબાગ વિસ્તારમાંથી મળ્યો મૃતદેહ, ઉત્તરપ્રદેશની યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર। મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી। ખેડ બ્રહ્માના દેરોલ પાસેથી ઝડપાયો વિદેશી દારૂ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2 કારમાંથી ઝડપ્યો દારૂ। 2.87 લાખના વિદેશી દારૂ સહિત 7.38 લાખનો મુદ્દામાલ કર્યો કબજે, સાથે જ 2 લોકોની કરી ધરપકડ। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ચિત્ર ભારતીય ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન। 3 દિવસ સુધી ચાલનારા ફિલ્મ ફેસ્ટિવલનો સીએમ રૂપાણીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। ફિલ્મ ડિરેક્ટર સુભાષ ગાય અને સ્ક્રિપ્ટ રાઇટર પ્રસૂન જોશી ઉપસ્થિત રહ્યા। સુરતમાં 25 ફૂટ ખાડામાં 8 વર્ષનું બાળક પડ્યું, નાણાવટના પંડાળની પોળ ખાતેની આ ઘટના। ફાયરની ટીમે બાળકનો સહી સલામત રીતે બહાર કાઢ્યો। મહેસાણાના આંબલિયાસણમાં ગામેથી તો આજે જન્મેલી બાળકી મળી। અધૂરા માસે જન્મેલી બાળકીને સારવાર અર્થે હોસ્પિટલે જવામાં આવી, પોલીસે બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી। ધારીના છતડીયા ગામે નવું બસ સ્ટેશન બનાવવાની સ્થાનિકોએ કરી માંગ। 15 વર્ષ જૂના બસ સ્ટેશનના સ્ટેપના સળિયા દેખાતા મુસાફરોમાં ચિંતા। અમરેલીના ખાંભાના ભાવરડી ગામના રસ્તાની હાલત બિસ્માર, અનેક વખત રજૂઆત કર્યા છતાં તંત્રના આંખડા કાન, વાહન ચાલકો થઈ ગયા છે હેરાન પરેશાન। પાકો રસ્તો બનાવવાની માંગ બની બુલંદ। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા તાપમાન ઘટશે, 2 દિવસના 2 ડિગ્રી તાપમાન થશે ઘટાડો। 24 ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થતાં ગરમીનું પ્રમાણ વધશે, 24 ફેબ્રુઆરી બપોરે 35 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। સુરતમાં યુવકનો ઝેરી દવા પીને આપઘાત, સંતાન પ્રાપ્તિ ન થતાં આપઘાત કર્યો। કતાર ગામ દરવાજા ખાતેના કબ્રસ્તાનની આ ઘટના, ઘટનાસ્થળેથી મળી આવી સુસાઇડ નોટ, પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી।
થરાદ ધાનેરા રોડ પર અકસ્માત, ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કારે મારી પલટી, કાર ચાલકને ઇજા થતા ખસેડાયો હોસ્પિટલ. નવસારીના વાંસદામાં યુવાનને વીજ કરંટ લાગતા મોત, વીજળીના થાંભલા પર ચડતા લાગ્યો કરંટ. યુવાનનો મૃત્યુ કલાકો સુધી વીજળીના થાંભલા પર લટક્યો. વીજ કંપનીના સ્ટાફે મૃતદેહને ઉતાર્યો નીચે. યુવાનના મોતથી ગ્રામજનોમાં શોકનો માહોલ. વાવ અને સુઈગામ હાઈવે પર અકસ્માત, બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઇક ચાલકનું નિપજ્યું મોત. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ભરૂચના જંબુસર પ્લાઝા સર્કલ નજીક અકસ્માત, બાઇક અને કાર વચ્ચે અકસ્માત. અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ધુમ્મસથી વિઝિબિલિટી ઓછી થવાથી સર્જાયો અકસ્માત. વડોદરાના ડભોઈના માંડવા ગામમાંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો. છેલ્લા છ મહિનાથી ચાંદોદ પંથકમાં દીપડાએ મચાવ્યો હતો હાહાકાર. દૂષિત પાણી પીવાથી દીપડાનું મોત થયા હોવાનું પ્રાથમિક તારણ. વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. મહેસાણામાં વિસનગરની સાકણચંદ યુનિવર્સિટી ખાતે નૂતન ઉડાન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ કલાનું પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ કાર્યક્રમમાં કલાકાર આરોહી પટેલ અને યશ સોની હાજર રહ્યા. સોનાના ભાવમાં થયો રેકોર્ડ બ્રેક ઉછાળો. સોનું 42,790 ભાવે પહોંચ્યું. સોનામાં 700 રૂપિયા તો ચાંદીમાં 600 રૂપિયાનો વધારો. સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે પણ ઉછાળો જોવા મળ્યો. બે મહિનામાં જ ટેલ્સા સાયબર ટ્રકને 5 લાખ બુકિંગ્સ મળ્યા. કંપનીએ તેનું પ્રી બુકિંગ શરૂ કરી દીધું હતું. ટેલ્સા સાયબર ટ્રકની કંપની 28 લાખથી 50 લાખ છે. એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશીપમાં ભારતનો દબદબો. ભારતીય મહિલા પહેલવાન દિવ્યા કાકરાએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો. અન્ય 3 ભારતીય ખેલાડીઓ ફાઇનલમાં જગ્યા બનાવી. નિર્મલા દેવી, પિંકી અને સરિતા મોરેનો ફાઇનલમાં સમાવેશ. 2018માં નવજોત કૌરે ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. ભારતીય ટીમના સ્પિનર બોલર પ્રજ્ઞાન ઓઝાએ ક્રિકેટમાંથી લીધો સંન્યાસ. 33 વર્ષની ઉંમરે ક્રિકેટરને અદવિદા. પ્રજ્ઞાન ઓઝાએ ટ્વીટ કરીને આપી જાણકારી. ભારતીય કપ્તાન વિરાટ કોહલી દર વર્ષે એવરેજ 36 મેચ રમ્યો. કોહલી ટ્રાવેલિંગ અને પ્રેક્ટિસ સેશન સહિત લગભગ 300 દિવસ વ્યસ્ત. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની બે ટેસ્ટની સિરીઝ પહેલા કર્યો ખુલાસો. તો આ સાથે સમાચારોમાં હાલ બસ આટલું, પરંતુ આપ તાજા સમાચાર